કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? તનય એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન. મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ આપણો જે 12મો છે, આઝાદી અને ત્યાર પછી, તેના વિશે ચર્ચા કરવાની છે. તો જો તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 94 પર આવી જાય તો આઝાદી અને ત્યાર પછી આપણે આગળ મહાત્મા ગાંધીના માર્ગ પર ભાગ 2 ચેપ્ટર જોઈ ગયા. તો એમાં આપણે આઝાદી આપણને મળી છે ત્યાં સુધીનું બધું જોયું. તો હવે આપણે આઝાદી નક્કી થઈ ગઈ, બરોબર? આઝાદી આપણને મળી છે, પછી શું થાય છે, પછી કેવી ઘટના બને છે એ જોવાનું છે. તો ચાલો જુઓ કે આપણને 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદી મળી, તો એ સાથે પાકિસ્તાન પણ ભારતથી અલગ પડ્યું. તો એ 14 ઓગસ્ટ એટલે કે આપણા સ્વતંત્રતા દિવસના આગલા દિવસે, એના આગળના દિવસે 14 ઓગસ્ટ 1947 ના દિવસે ભારતમાંથી પાકિસ્તાન એક અલગ રાષ્ટ્ર જે છે એની રચના થઈ. આમ આઝાદીની ખુશી તો દેશવાસીઓને મળી, પણ એની સાથે કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ કે અખંડ હિન્દુસ્તાનના 2 ભાગ થતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવી રહ્યા હતા. હવે આખું હિન્દુસ્તાન હતું એના 2 ભાગ થયા, પાકિસ્તાન અને ભારત. તો જે લોકોને ભારત આવવા ઈચ્છા હતી, બરોબર, એ વખતે એવું નક્કી કર્યું હતું કે જે લોકોને ભારતમાં રહેવાની ઈચ્છા હોય તો એવા 80 લાખ શરણાર્થીઓ હતા કે જે પાકિસ્તાનમાંથી ભારત આવ્યા હતા. તો આ લોકોને વસવાટ કરાવવો, એને ઘણી બધી એવી સગવડો આપવી, આવવા જવા માટેની સુવિધા કરવી, એ બધો પ્રશ્ન ખૂબ એ વખતે બિકટ હતો. અને એ સમયે ભારતમાં 562 જેટલા દેશી રજવાડાઓ હતા. ત્યારે તો રાજાઓના જે પ્રદેશો હતા, બરોબર, એ કેવા હતા, કેટલા હતા, 562 જેટલા હતા. હવે ભારતને જો એક કરવું હોય તો આ 562 જે દેશી રજવાડા છે એને એક કરવા પડે તેમ હતું. તો આ પ્રશ્ન તો ખૂબ વિકટ હતો, ખૂબ મુશ્કેલ હતો. ત્યાર પછી જોઈએ તો ભારતના ભાગલા શા માટે થયા અને ભાગલા બાદ કેવી વિકટ સમસ્યા ઊભી થઈ. તો કે ભાગલા એટલા માટે પડ્યા કે મુસ્લિમ લીગ છે એને અલગ પાકિસ્તાનની માંગણીનો ઠરાવ જે પસાર કર્યો હતો અને એને અલગ પાકિસ્તાન જોતું હતું. તો આ રીતે એને ભાગલા પડ્યા અને ત્યારબાદ ઘણી બધી સમસ્યા ઊભી થઈ, જેમ કે શરણાર્થીઓ પાકિસ્તાનથી જવા, બરાબર, એને પુનઃ વસવાટ માટે. ત્યાર પછી જોઈએ તો મુસ્લિમ લીગનો ઠરાવ, અંગ્રેજોની નીતિ હંમેશા કેવી હતી, ભાગલા પાડો અને રાજ કરોની હતી. તો આથી એવું એ ચેતવતા રહ્યા કે હિન્દુ અને મુસ્લિમ બંને છે અલગ હિત ધરાવે છે, એ એક નથી, એવું હંમેશા ચેતવતા હતા. બંનેની વિચારધારાઓ અલગ છે. આ વિચારધારાઓથી પ્રભાવિત કેટલીક મુસ્લિમ નેતાઓ એવું માનતા હતા કે સ્વતંત્ર ભારતમાં મુસ્લિમોના હિતો નહીં મળે અને તેને સુરક્ષા નહીં મળે, એટલા માટે તેઓએ પાકિસ્તાનની અલગ રચના કરવાની માંગણી કરી. ત્યાર પછી જોઈએ તો માઉન્ટ બેટન યોજના. શું છે માઉન્ટ બેટન યોજના? વાઇસરોય માઉન્ટ બેટન છે એ માર્ચ 1947માં ભારત આવ્યો અને તેમનો મત એવો હતો કે ભારતને સ્વતંત્ર થવું હોય તો એના ભાગલા કરવા અનિવાર્ય જ છે, એના માટે ભાગલા કરવા જ પડશે લોર્ડ માઉન્ટ બેટનના મતે, કે તો જ ભારત સ્વતંત્ર થશે. જો આમ નહીં કરવામાં આવે ને તો સમગ્ર દેશમાં કોમી હુલ્લડ ફાટી નીકળશે, કે જો 2 અલગ દેશ નહીં બને, અલગ રાષ્ટ્ર તરીકે 2 ને નહીં કરવામાં આવે તો આખા દેશમાં કોમી હુલ્લડો ફાટી નીકળશે, ઠેર ઠેર હુલ્લડો ફાટી નીકળશે. કોણ આવું માનતા હતા? માઉન્ટ બેટન. અને છેવટે ભારતમાં આ રીતે જ કરવું પડ્યું. તો અને આની જે ચર્ચા ચાલતી એટલે એ યોજના જે બનાવી એનું નામ આપ્યું માઉન્ટ બેટન યોજના. ત્યાર પછી હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947માં માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે એક હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો અને એની જોગવાઈ કેવી હતી? હિન્દુસ્તાનનું ભારત સંઘ અને પાકિસ્તાન સંઘ એમ 2 અલગ વિભાજન કરવામાં આવ્યું. આખા હિન્દુસ્તાનનું 2 વિભાજન કર્યું, એક ભારત સંઘ અને એક પાકિસ્તાન સંઘ. દરેક એકમો પોતાનું બંધારણ ઘડી શકે, અલગ અલગ બંધારણ કરી શકે, આવું માઉન્ટ બેટન યોજનામાં હતું. હિન્દના રજવાડા પોતાની ઈચ્છા અનુસાર ભારત સંઘ સાથે કે પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે. જો એ જે દેશી રજવાડાઓ એ વખતે હતા એને ઈચ્છા અનુસાર જોડાવાની છૂટ આપી દીધી અને જોડાવા ન ઈચ્છે તો સ્વતંત્ર રહેવાની પણ છૂટ હતી. કોઈ રજવાડું છે એ કોઈ સંઘ સાથે 2માંથી 1 ભારત અથવા પાકિસ્તાન સાથે ન જોડાઈ શકે તો એને સ્વતંત્ર રહેવું હોય તો એની પણ છૂટ હતી.
हिंद स्वातंत्र धारा જોગવાઈ અનુસાર હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન બે ભાગ પાડ્યા અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટન અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી જિનાની પસંદગી કરવામાં આવી। ત્યાર પછી જોઈએ તો દેશભરમાં સ્વતંત્રતાનો આનંદ છવાયો। આખા દેશમાં ભારત સ્વતંત્ર થયું એનો ખૂબ આનંદ જે છે એ છવાઈ ગયો। દેશી રાજ્યોનો હિલચાલ, હવે જે દેશી રાજ્યો હતા રજવાડાઓ હતા એ લોકો શું માનતા હતા તો કે બધા રજવાડા એક સાથે જોડાઈ ગયા હતા ભારત સંઘ સાથે અને પાકિસ્તાન સંઘ સાથે, તો કે ના, ઘણા રાજ્યો એવા હતા કે એ ભારત સંઘ સાથે અને પાકિસ્તાન સંઘ સાથે જોડાવા ઈચ્છતા હતા નહીં। તો હિન્દ સ્વતંત્ર ધારો પસાર થતા કેટલાક દેશી રજવાડાઓ સંપૂર્ણ સ્વતંત્ર થવાના પ્રયાસો કર્યા। જો કે ધારાની જોગવાઈ મુજબ દરેક રાજ્ય સ્વતંત્ર રહેવા ઈચ્છે એ સ્વાભાવિક છે, પણ સર સીપી રામસ્વામી અય્યરે ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ જાહેર કર્યું। તો કોણે કોણે સ્વતંત્ર રાજ્ય જાહેર કર્યા? તો કે ત્રાવણકોરને, પછી હૈદરાબાદના નિઝામે હૈદરાબાદને, પછી ભોપાલના નવાબે અને ઇન્દોરના હોલકરે એ જ રીતે પોતે સ્વતંત્ર છે એવું જાહેરાત કરી। જ્યારે જૂનાગઢના જે હતા નવાબ એણે શું કીધું કે અમારે પાકિસ્તાન સાથે જોડાવું છે, એટલે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની માંગણી કરી હતી। હવે જો આવી રીતે કરે તો ભારત છે એ અનેક ટુકડામાં વેચાઈ જાય, તો એના માટે સરદાર વલ્લભભાઈ પટેલ છે અને સર વીપી મેનન છે, આ બંનેએ શું કર્યું? તો કે બંને એવા પ્રયાસો કર્યા કે એ તમામ રાજા રજવાડાઓ છે, બરાબર, રજવાડાઓના જે રાજા છે એ બધાને સમજાવટથી ભારત સંઘ સાથે જોડાવાની અપીલ કરી। જો એ સમયે કેટલા, 562 દેશી રજવાડાઓ હતા, તો એક પછી એક રજવાડાઓના રાજા છે એને મનાવવામાં આવ્યા અને એને કહેવામાં આવ્યા। તો આ કામ કોણે કર્યું હતું? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના જે સચિવ છે વીપી મેનન એ બંનેએ। હવે જૂનાગઢના નવાબ જે છે એને એના એ જોડાવાનો હતા માંગતા, એ પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હતા, એ કોઈ રીતે માનતા હતા નહીં, એટલા માટે એના વિરુદ્ધ એક લડાઈ કરવા માંડ્યા। પ્રજાએ એનો વિરોધ કર્યો કે અમારે ત્યાંની પ્રજા જે છે કે અમારે પાકિસ્તાન સાથે નથી જોડાવું, કારણ કે જો ભૌગોલિક રીતે જોઈએ ને તો જૂનાગઢ એક જ ભાગ પાકિસ્તાન સાથે આવે અને બાકીનો આજુબાજુનો બધો પ્રદેશ છે એ ભારત સાથે જોડાય, તો ભૌગોલિક રીતે આ શક્ય હતું નહીં। એટલા માટે સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા અન્ય સાથીઓએ ઘણા પ્રયત્નો કર્યા જૂનાગઢના નવાબને મનાવવા માટે। પછી તો કે એની સાથે લડવા એટલે કે એના ઉપર આક્રમણ કરી અને એ લોકોને ધરારથી મનાવવામાં આવ્યા અને એનો જે નવાબ છે એ ત્યાંથી ભાગી છૂટ્યો। ત્યાર પછી જોઈએ તો ગાંધીજીની હત્યા, ગાંધીજી જે છે બરાબર એને ઘણા બધા રચનાત્મક કાર્યો કર્યા હતા, દેશને આઝાદ કરવા માટેના ઘણા પ્રયાસો કર્યા હતા। તો હજુ ભારત સ્વતંત્ર થયું એને 6 મહિના પૂરા ત્યાં એને આખો દેશ છે ને ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો। શા માટે? તો કે ભારતના ભાગલાના સંદર્ભમાં કેટલાક વિસ્તારોમાં ભાષણો, કોમી રમખાણ ફાટી નીકળ્યા અને આ કોમી રમખાણોને રોકવા ગાંધીજી ઉપવાસ ઉપર ઉતર્યા, લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી। આ દરમિયાન 20 જાન્યુઆરી 1948 ના રોજ ગાંધીજી બિરલા હાઉસ, દિલ્હીમાં જે આવેલું છે બિરલા હાઉસ, ત્યાં સાંજના સમયે પ્રાર્થના માટે જતા હતા અને ત્યારે નથુરામ ગોડસે નામના વ્યક્તિએ એને ગોળી મારી હતી। કોને? ગાંધીજીને। અને આ ગાંધીજી જે છે એ મૃત્યુ પામી અને એ જ સાંજે આખા ભારત દેશમાં આકાશવાણી પર જવાહરલાલ નહેરુનો એક સંદેશ સાંભળ્યો કે દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુજાઈ ગઈ છે। કોણે કીધું? જવાહરલાલ નહેરુએ, કે હવે ચારે તરફ અંધકાર થઈ ગયો છે, આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી। અને આ સાંભળી સમગ્ર રાષ્ટ્ર છે એ સ્તબ્ધ થઈ ગયું। ગાંધીજી ભારતના તમામ વર્ગના લોકો વચ્ચે એકતામાં માનતા હતા। જો એને ક્યારેય સત્ય કે અહિંસા સિવાય વિચાર જ કર્યો નથી અને બીજું તો કે સત્યમાં એ ખૂબ માનતા હતા, તેના માટે જ તેમણે પોતાના અમૂલ્ય જીવનનું બલિદાન આપી દીધું અને દિલ્હીમાં બાપુની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી લાખો લોકો અશ્રુભરી આંખે તેમાં જોડાયા। હવે તો કે નિરાશ્રિતોનું પુનઃવસવાટ, જે પાકિસ્તાનથી અમુક શરણાર્થીઓ અહીંયા આવ્યા હતા ભારતમાં રહેવા માટે, તો એ લોકોનું પુનઃવસવાટ અહીંયા આવીને કેવી રીતે એની સગવડ જે છે રહેવા માટેની એ કરેલી? તો કે લાખો લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા અને તેમના વસવાટ અને તેમની રોજગારી એ વિકટ જવાબદારી ભારત સરકાર માટે ખૂબ અઘરી બની ગઈ હતી।
વિશાળ શરણાર્થી શિબિરો ખોલવામાં આવી અને તેમને માત્ર ખોરાક અને રહેઠાણ નહીં પરંતુ પ્રેમ અને લાગણીની પણ જરૂર હતી. તો એ વખતે એઓને બધી સુવિધા જે છે એ પૂર્ણ કરવામાં આવી. ત્યાર પછી ભારતનું જે બંધારણ છે એ ઘડાયું અને એનો અમલ કઈ રીતે થયો. તો કે ઈસવીસન 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી. ઈસવીસન 1946માં અને એક બંધારણ સભા રચવામાં આવી. તેનું કામ સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું. બંધારણ ઘડવાની પ્રક્રિયા ડિસેમ્બર 1950 સુધી ચાલી. આ દરમિયાન તેના દરેક મુસદ્દાના એક એક ભાગ ઉપર લાંબી લાંબી ચર્ચાઓ થઈ અને આશરે 11 જેટલા સત્ર યોજવામાં આવ્યા અને 166 જેટલી જુદી જુદી બેઠકો બોલાવવામાં આવી બંધારણ બનાવવા માટે. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ બાબા સાહેબ આંબેડકરને નિમવામાં આવ્યા અને બંધારણની જે આખા બંધારણના પ્રમુખ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા. આમ બંધારણ તૈયાર કરી અને 26 જાન્યુઆરી 1950 દિવસે તેને અમલમાં મૂકવામાં આવ્યું. ત્યાર પછી જોઈએ તો 26 જાન્યુઆરીનો દિવસ જે છે એને આપણે આ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. 15 ઓગસ્ટ જે છે એને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ અને 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. જ્યારે બંને દિવસ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. અંગ્રેજ ગવર્નર જનરલ માઉન્ટબેટન નિવૃત્ત થઈને સ્વદેશ પાછા જતા રહ્યા. જે માઉન્ટબેટન છે એ પોતે નિવૃત્ત થાય છે અને સ્વદેશ પાછા જતા રહે છે. ત્યારબાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ગવર્નર જનરલ બન્યા. તેઓ ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા અને બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા. જો બંધારણ અમલમાં આવ્યું ને ત્યાર પછી રાષ્ટ્રપ્રમુખનું પદ આવી ગયું. એ પહેલા જે ગવર્નર જનરલનું પદ હતું ને ત્યારે લોર્ડ માઉન્ટબેટન જે છે એ ભારતના ગવર્નર હતા, બરોબર છે. પણ એ જ્યારે નિવૃત્ત થઈ અને પોતાના દેશ જાય છે ત્યારે ચક્રવર્તી રાજગોપાલાચારી જે છે તેને ભારતના ગવર્નર બનાવવામાં આવે છે. તો આમ કહીએ તો ભારતના છેલ્લા ગવર્નર કોણ હતા, બરાબર, ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા, તો કે ચક્રવર્તી રાજગોપાલાચારી. ત્યાર પછીથી એનું પદ છે એ નીકળી જાય છે અને રાષ્ટ્રપતિનું પદ આવી જાય છે અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બને છે. તો મિત્રો અહીંયા આપણે સરસ મજાની માહિતી જે છે પાઠ 12ની મેળવી. હવે આપણે સાધે પોથીમાં વર્ક કરીશું. અસ્તુ. જય મહાદેવ.